अध्यात्मनि जरूर के प्रभाव आते हैं। बोलो चाहिए शासन नियंत्रण अध्यात्मनि जरूर के प्रभाव आते हैं। जो दूध दे ये तो नहीं बोलो बनने माते तो मन चूस करो वहाँ पे तो कौन चूस करो अध्यात्मनु के प्रभाव प्रभाव इतने परमात्मा का शासन नो प्रभाव फैला अने अध्यात्म ए के परमात्मा का शासन का माध्यम है पोता ना आत्मा के अंदर जाना वाक्य तो शे अध्यात्म अने प्रभाव एक अध्यात्मिकता है अने प्रभाव इतना है सर्दी हमारे यूं से प्रभाव जैसे बजाने साथे ले जाने कोशिश करते हैं आत्मा के पोते एक तो देंगे जैसे परमात्मा को शासन मर्या पश्चिम हमारे अंदर उतरवानो क्या प्रभाव बनना बनने पहले जरे प्रभावक बनवानो होय तेरे साम दाम दंड भेद आ बधी नीतिओ आवे तो तो मानो जने ने कन्विंस मारे करूज होय तो करूज पड़े એટલે प्रभावक ना आठ लक्षण बतावे छे आठ प्रकार ना प्रभावको होय आज नो सब्जेक्ट आपरो एटला माटे दिखो छे अध्यात्म ना कोई लक्षण ज कोई एना स्टेज ज नथी अध्यात्म એટલે એક જ વસ્તુ છે બાહ્ય બધું છોડીને અંદરમાં તમારે ડૂબી જવાનું ત્યાં સુધી ડૂબી જવાનું કે તમારા વિચારો પણ તમારા નિયે પાકા છે તો વિચારોને પણ છોડી દે મને સુવાનો વિચાર આવ્યો આ વિચારવાનું છે મને બોલવાનો વિચાર આવ્યો રોંગ છે મને તમારે કંઈ કહેવાનો વિચાર આવ્યો પર છે મારે મારા આત્મા સિવાયના કોઈ પણ પરદ્રવ્ય એનો યુઝ કરવો પડે છે તો એ ખોટું છે એનું નામ અધ્યાત્મ મારે આત્મા માટે નથી ખાવું પડતું શરીર માટે ખાવું પડે છે પાંચ ઇન્દ્રિયોનો વેપાર શરીર માટે છે આત્મા માટે નથી અણુ એ વેપારમાં છું તો એ મારું અધ્યાત્મ ઓછું છે અલ્પ છે જે અધ્યાત્મની ભૂમિકા ગયો એ માણસ પાંચ ઇન્દ્રિયના વિષયો હવે સાયલેન્સ કરે हेलो अबे कोई पीर ने ता जवाब मारू अजमेर जवाब मारू
કોઈ આમ તેમ કરવાનું પૂછી મારવા માંડ્યું, આવું કરવા માંડે તે વખતે અધ્યાત્મ રક્ષણ નહીં કરે, કારણ કે તમારે ત્યાં છોકરો નથી, તમારા છોકરાના લગ્ન થતા નથી, તમારા પેટમાં દુખે છે, તમારે દર્દ થયું છે, તમારા ઘરમાં પૈસાની તંગી છે, આ બધી પરિસ્થિતિ છે. હવે તે વખતે અધ્યાત્મ જોશે કે વ્યવહારિકતા જોશે? તમે તો એના માટે દોડો છો કે ગણપતિને મન્યા એટલે અમારે ત્યાં આમ થઈ જશે, સાંઈ બાબા ત્યાં ગયા એટલે મને આમ થઈ જશે, પીર ને ત્યાં ગયા તો આમ થઈ જશે, આ માતા માની એટલે આમ થઈ જશે. હવે તમે તો તાત્કાલિક સમસ્યા નિવારણ પહેલા કરશો, પ્રભાવક શું કરે છે? તમારી તાત્કાલિક સમસ્યાઓનું પણ નિરાકરણ કરે છે અને તમને ધર્મ થી દૂર નથી જવા દેતા. પછી ધર્મમાં તમારે કેટલું ઊંડાણ ઉતરવું એ તમારા હાથમાં. એટલે બહુ વિચારીને જોવા જઈએ ને તો અધ્યાત્મ ઓછું વધતું હોય તો પણ ચાલે, પણ પ્રભાવકતાઓની ખામી હોય તો ન ચાલે. હવે હું જ અમે લોકો સાધુ અહીંયા આવ્યા અને પછી અમે તમારી આત્મા સાધકો શું દેરા તર બોલું, અમારું જ્ઞાન બનવું, અમારું સ્વાધ્યાય બનવું, અમારે વ્યાખ્યા નથી વાંચવું. તમે આવો તો અમારો પરિચય થાય, તો કોણ આ ભાઈ ને, કોણ આ ભાઈ ને, કોણ આ બેન ને, કોઈ આ બેન ને તમે સિદ્ધત કરો, તમે આમ કરો, તમે રૂપિયા કરો, તમે ખર્ચો, તમે આમ કરો, તમે દાન કરો, તમે દાન કરો, અહીંયા ગૌરી કરો, આ બધું કરો, આ બધું શું છે? બધું શું છે? શું કામ છે? હું નીચે બેસીને હાલી પાઠ ન બનાવીએ, નીચે બેસીને પણ આત્માની વાત કરી શકું કે ના કરી શકું? ધૂપદીપની જરૂર ખરી? બોલીએ ત્યાં સુધી હિંસા થયા કરે, ખ્યાલ આવે છે? પરંતુ નહીં, આ પ્રભાવિતતા છે. આથી એટમોસ્ફિયરની અંદર કેટલીક સ્પંદનો એવા ઉભા થાય છે કે જે સ્પંદનો અમારા ભીતરની અંદર રહેલી આધ્યાત્મિકતાને જાગરણ કરે છે, અમારા શબ્દોને આ પાઠ વજન આપે છે. રસોઈ તૈયાર થઈ ગયા પછી પ્રભાવિતતા એ મીઠાનું કામ કરે છે. તુવરની દાળ છે, રોટલી છે, ભાત છે, મીઠાઈ છે, પરંતુ સાકર અને મીઠું એ બે નો શબ્દ પ્રયોગ ક્યાંય થતો નથી. આ સાકર છે ને આ મીઠું છે એવું આપણે ક્યાંય બોલતા નથી, પરંતુ એ બધું સારું છે એની પાછળનું કારણ કોણ? તમારે બધી રસોઈ બનાવવાની છૂટ, ખાલી બે વસ્તુ નહીં વાપરવાની, એક મીઠું નહીં વાપરવાનું અને ખાંડ નહીં વાપરવાની. મીઠું અને ખાંડ નહીં વાપરવાની અને બધી રસોઈ બનાવવાની છૂટ, બોલો ભાવશે? તમે રોટલી બોલો છો, મીઠું નથી બોલતા, આંબેલ નહીં ચાલે, આંબેલમાં મીઠું જોઈશે. સાવ મોડી દાળ, સાવ મોડા ભાત, સાવ મોડી રોટલી, ખ્યાલ આવે છે? તમારે ક્યાંય બોલતા નથી કે મીઠું, ક્યાંય બોલતા નથી ખાંડ, છતાં પણ બધામાં જરૂરી છે. એવી રીતના અધ્યાત્મના તમામ ક્ષેત્રોની અંદર શું જરૂરી છે? તમે સામે એવું ન કર્યું હોત ને એમને હું આવી ગયો હતો કે વાંધો હતો, મારા નિમિત્તે તમે બધા ચાલ્યા, એમાં કોઈ આમ ચાલ્યો, કોઈ તેમ ચાલ્યો, કોઈ ગાડી માર્યો, એમાં ક્યાંક હિંસા થઈ, ક્યાંક આમ થયો, ક્યાંક વરસાદ પડ્યો, કાચા પાણીનો સ્પર્શ થયો, બધે પાપ લાગ્યું, હવે એની જરૂરત શું છે? ઘણા માણસો છે ને અધ્યાત્મ પ્રિય એવા થઈ જાય છે કે ગાણાની જેમ વાતો કરે. અધ્યાત્મ હંમેશ માટે જળ થઈ જતો. અધ્યાત્મ ક્યારે વ્યવહાર માર્ગ નું ખંડન કર્યું તો સમજવાનું કે આ સાચું અધ્યાત્મ નથી, ખ્યાલ આવે છે? અધ્યાત્મ પુરુષ વ્યવહાર માર્ગ નું ખંડન નિરુપયોગી બતાવે તો પૂજા પણ નિરુપયોગી થઈ જશે, દેરાસન પણ નિરુપયોગી થઈ જશે, પ્રતિરોધી પણ શું કરવા? આત્મા બસ તમે બેઠા છો ત્યાં પરમાત્મા છે કે નહીં? ખોટું છે? તમે જ્યાં બેઠા છો ત્યાં છે ભગવાન છે કે નહીં? તમે આંખ મીચો પંદર ભગવાન છે કે નહીં? છે. હવે દેરાસર બનાવવાનું, ઉપાસને બનાવવાનું, સામાયા કરવાના ને આ બધું કરવાનું, આડામાં તો જોઈએ જ નહીં એવા શબ્દો કરીને ખતમ કરી નાખવાનું છે. જયારે ભગવાન આવે પછી છેક સુધીનો અમારો આખો ઇતિહાસ એમ બોલે છે કે પ્રભાવકો દ્વારા શાસન ટક્યું છે. અધ્યાત્મ એ કદાચ હીરો છે અને પેટી સિક્યોરિટી લોક એ શું છે? પ્રભાવ.
होत ने तो शास्त्र हे सुधी पहुंचू ज न होत। अध्यात्म ए जो डायमंड छे, अध्यात्म जो गोल्ड छे, डायमंड छे, तो प्रभावकता ए सु छे, जो लॉक छे, सिक्योरिटी छे, सायरन छे, कैमरा छे, आ बधु ए सु छे प्रभावकता। એટલે આજે આપણે એક દિવસ અઠવાડિયાનો શનિવાર એવો રાખ્યો છે આવા પ્રભાવક પુરુષોનું સ્મરણ કરવા। આઠ પ્રકારના પ્રભાવકો કીધા છે, કેટલા પ્રકારના? આઠ પ્રકારના। એમાં પહેલો પ્રભાવક છે જેનું નામ છે પ્રાવચન। પહેલો પ્રભાવકનું નામ છે પ્રાવચન, પ્રાવચનિક। ઘણા બધા માણસો છે ને શાસન પ્રભાવના બહુ નિગ્લેક્ટ કરે છે, હા એની મર્યાદા હોવી જોઈએ, વ્યવહારો ભંગ થાય એવી પ્રભાવકતા ના હોવી જોઈએ, ઉદ્દેશ ચૂકી જવાય એવી પ્રભાવકતા ના જોઈએ, નામની એષણા ઉત્પન્ન થઈ જાય એવી પ્રભાવકતા ના જોઈએ, પરંતુ રિયલ શાસનને કંટ્રોલ કરી શકાય એવી નસો તો જોઈએ। તમારે એટલો ખોરાક તો લેવો જ પડે કે જે ખોરાકથી તમારું જીવન ચાલે, પછી જીવ માટે કોઈ ખાતો થઈ જાય ખોટું છે। પ્રભાવકતાના નામે પોતાની નામે શના આવી જાય, પ્રભાવકતાના નામે પોતાનો અહંકાર પોષણ થઈ જાય, પ્રભાવકતાના નામે પોતાની જાતને મોટિવેટ કરવામાં આવી જાય, તો એ પ્રભાવકતા ખોટી છે। સમજી ગયા? આપણે સમજી લીધું। પરંતુ એટ્રેક્ટ કરવા માટે જે જોઈએ એ બધું જોઈએ, એમાં કોના નામો છે એ નામોનો આપણે સ્વાધ્યાય કરશું, એની હિસ્ટ્રી કહીશું, અને એમાં પ્રાવચનિક એ સૌથી પહેલો પ્રભાવક છે, સૌથી પહેલો પ્રભાવક પ્રાવચનિક છે। આગમોની અંદર બગલભાઈ ગચ્છમાં નાયક કે આચાર્ય એની પર્સનાલિટીની વાતો કરી છે, બહુ મજાની વાતો કરી છે, કેવો હોવો જોઈએ, એની હાઈટ વાળી કેવી હોવી જોઈએ, એની લેંગ્વેજ કેવી હોવી જોઈએ, એના એક્સપ્રેસ, એના હાવભાવ કેવા હોવા જોઈએ, અહીં પણ વાતો કરી છે કે છ ચાર પૈણામાં ઢગલા વાતો કરી છે, અને એને મેન્ટેન કરવું પડે, મેન્ટેન કર્યા વગર તો કશું ના થાય, આ દાઢી વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય, અંગુલી વધી જાય તો શું થાય, મેન્ટેન કરવું જ પડે, અંદર ભેજ લાગે ખરાબ થાય લોચ કરવો જ પડે, ખ્યાલ આવ્યો તમને? તો બહુ મેન્ટેન કરવાની વાત કરવામાં આવેલી છે, અને એટલો સરસ લક્ષણો બતાવ્યા છે, અને એની વ્યાવચ આચાર્ય ભગવાન પધારે ત્યારે ઉભા થઈ જવું, ઘણી ખમ્મા કરવી, વ્યાખ્યાનની અંદર શું બોલાય ખબર છે? જી બોલાવે છે, હાજી જી તહતી ઘણી ખમ્મા, આજે એમપી માં ને રાજસ્થાન માં જઈએ ને પ્રવચન ચાલે ને ત્યારે આવું બોલે, એ સમય ભગવાન મહાવીર દેવે આવી વાત કરી છે, જી ગુરુ જી ગુરુજી તહતીજી, અને બહુ સરસ વાત આવે ત્યારે ઘણી ખમ્મા, આવા શબ્દના પ્રયોગો વચ્ચે વચ્ચે થતા હતા, આ વાણીનો વાણીને પ્રભાવકતા બના દીધી, અને વાણીને પ્રભાવકતા બનાવે છે એટલે વાણીની અંદર પ્રાણ પુરાય છે, એની અંદર મીઠું નખાય છે, સમજ્યા? ગૌરીએ મીઠું છે, આવોને વધાવે મીઠું છે, ઉભા થઈ જવું એ મીઠું છે, આદર અહોભાવ જેટલો અહોભાવ અમારો વધે, હું તમને સૂત્ર આપું છું ને ત્યારે વખત તમને કહું છું કે ભાઈ વિનય મુદ્રામાં બેસીને ગ્રહણ કરવાનું, ખેસ નાખીને ગ્રહણ કરવાનું, પાઘડી પહેરીને એ વાક્ય ગ્રહણ કરવાનું, ખુલ્લા માથે ગ્રહણ ન કરાય, ખુલ્લા માથે, એટલે હું જયારે સૂત્ર આપું પેલા સૂત્રોમાં તે વખતે કમસે કમ એ લઈએ ત્યાં સુધી તો આપણી એ હાવભાવ આપણા હોવા જોઈએ, એનાથી એક વાણીની અંદર એટલો મસાલો નખાય છે, દાળ બધા બનાવે પણ બધાની દાળ એક સરખી ન હોય, બધાના ટેસ્ટમાં ડિફરન્ટ હોય, અને એમાં શ્રેષ્ઠતમ દાળ કઈ હોય તો જેમાં મસાલો વધારે સારો હોય, એ પૂર્વની દાળ મોઘી લાયા એ મહત્વનું નથી, મસાલો કેવો નાખ્યો છે એ મહત્વનો છે, એ આગળ મસાલો છે, એનાથી એક આખું વાઇબ્રેશન ઉભા થાય છે। આવા અદભુત આઠ પ્રભાવકોમાંથી સૌથી પહેલા પ્રભાવક પ્રાવચનિક છે, અને પ્રાવચનિક પ્રભાવક કોણ હતા એની વાત આપણે ત્યાં કરવામાં આવી। આઠ પ્રભાવક વર્ણવ્યા આગમ ગ્રંથ મુલા, પ્રભાવક ચરિત્ર ગ્રંથ
अध्यात्म रूपी हीरा ने साचवा माटे आ जे प्रभावको ए पेटी नु काम करे छे। पण हमणा गुरुगंत कीधु एम क्या तिजोरी क्या सायरन क्या सिक्योरिटी क्या कैमेरा आ बधा वाकनो उल्लेख छे। એમ બતાવે છે કે અધ્યાત્મ એક છે, હીરા જેવું છે, પરંતુ એને સાચવવા માટે અલગ અલગ પ્રકારના પ્રભાવો છે। હમણાં ગુરુવર્ણે આઠ પ્રભાવો વર્ણવ્યા। જે શાસનને દિગંતની અંદર ફેલાવે એ ખૂણા ખૂણામાં રહેલા કોઈ વ્યક્તિને એના ક્યાં સમાચાર મળે અને એના હૃદયની અંદર એક ભાવ પેદા થાય प्रभाव। देश काल एनी मर्यादा
વેહિકલ જે ચલાવવા માટે સમર્થ બને આ વિતાત્ર એની પાસે હોય એને કહેવાય પ્રોજેનિક પ્રભાવ। તીર્થોની સાધની અંદર રચાયેલા આ ગ્રંથની અંદર આ પહેલા વજ્ર સ્વામીના પ્રબંધની શરૂઆત કરી છે। એની ઘટના પણ આપણે સામાન્ય બહુ આમ આપણે હૃદયમાં આનંદ ઉપજાવી રહેલી છે। સામાન્ય ખબર છે કે વજ્ર સ્વામી હતા અને વહેર્યું એટલે શિક્ષા થઈ ગઈ, પરંતુ આ ઘટના એ ઘટનાની અંદર પણ કેટલી બધી વિતાત આચાર્ય ભગવંતની સૂઝબૂ જ હતી, કેટલી આંતરિક શુદ્ધિ હતી એના બેઝ ઉપર આ ઘટના કરી। વજ્ર સ્વામીની માતાનું નામ શું હતું? દર વખતે પરીક્ષામાં સાંભળો છો ને સુનંદા। પિતાનું નામ ધનગીરી। આ ધનગીરી અને સુનંદા આ બંનેના લગ્ન થયા પહેલેથી જ વાત મુકાયેલી કે ધનગીરીનું મન તો વિરક્ત છે, એને સંસારમાં રસ નથી, પરંતુ એનો જે પ્રભાવ હતો એની જે સંપત્તિ હતી એનું જે રૂપ હતું, સુનંદાના પિતાએ કીધું ગમે તે પરંતુ અમારે તો દીકરી તમને સોંપવી છે અને વડીલોનો આગ્રહ થયો, લગ્ન થયા, સમય થયો। વજ્ર સ્વામી હજી માતાની કુક્ષીમાં છે અને ધનગીરી તો હવે તને દીકરો આવ્યો છે આવશે અને એ સાચવશે, હું તો જઉં છું, આ સંસાર મારે ન જોઈએ, અને ધનગીરી દીક્ષા લઈ લીધી। ભક્તોભાઈ મોટો પ્રશ્ન થાય, પત્ની પ્રેગ્નન્ટ હોય તો દીક્ષા લેવાય? થાય કે ન થાય? હકીકતમાં આગળનો ભણે શાસ્ત્રો વાંચે ને એવું થાય કે હકીકતમાં કેટલી બધી ગીતાર્થતા અને કેટલા બધા સમસ્યાઓનું સોલ્યુશન આપણા આગળની અંદર મુખમાં આવ્યું છે। ધનગીરીને આચાર્ય ભગવંત દીક્ષા પણ આપી, સમય થયો અને સુનંદાએ દીકરાને જન્મ આપ્યો, એની બહેનપણી બધી ભેગી થઈ અને એનો દીકરાનો જન્મોત્સવ ઉજવે છે, અને આ ઉજવતો ઉજવતો બધી બહેનપણીઓ પોતપોતાના રંગમાં આમ રંગાયેલી હોય, અને એ વખતે એક સખી એમ બોલી, અરે સુનંદા બધી વાત સાચી પરંતુ એક વાત કહું, આ કેટલા બધા સગા વાળા સારા આવ્યા છે, આ બધામાં એક ખોટ છે। કોની ખોટ છે? આટલો રૂપકડો આ બાળક, પરંતુ આના પિતા હાજર નથી। જો અત્યારે એ પિતા હાજર હોય તો આપણા પોગરાને ચાર ચાંદ લાગી જાય, જો એને દીક્ષા ન લીધી હોત ને તો આપણો પોગરામ આપણો આનંદ 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 ઓ ચાર ગણો વધી જાય, અને આ વખતે આજે જો આને દીક્ષા ન લીધી હોત, આ દીક્ષા શબ્દ પેલા બાળકના કાનમાં પડ્યો, હે મારા પિતાએ દીક્ષા લીધી છે, અને બરાબર અને ચાલી થઈ ગઈ, મારા પિતાએ દીક્ષા લીધી, દીક્ષા અરે હકીકતમાં હકીકતમાં લેવા જોઈએ તો દીક્ષા જ છે, હજી તો જન્મ થયો છે અને એનું બરાબર જાતિ સ્મરણ નામ થયું, અરે આ દીક્ષા આ તો કેટલી પરમ પવિત્ર છે, આ કેટલી ઉત્તમ છે, મેં પણ આ કેટલી વખત સાંભળેલું છે, આ દીક્ષા હવે મારે લેવા દેવી છે, હવે હું તો નાના પણ કરું છું, હજી તો બાળક છે, બોલવાની પણ તાકાત આવી નથી, સમજવાની તાકાત આવી નથી, હું માતાને કન્વિન્સ કઈ રીતે કરું? બાળક પાસે એક જ ઉપાય, કયો ઉપાય? આને સાથ થવું નથી, અને એમ કરતા કરતા
24 કલાક એક જ રિંગટોન વાગ્યા જ કરે. ધીરે 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 જેટલા બધા જે થયા હતા ને, મારે જરા કામ છે, હું જઉં છું, પછી આવું છું, કઈ કામ હોય તો કહેજે, એમ કરતા કરતા બધી સખીઓ નજીક નથી ત્યાં રહી અને બધા રવાના થઈ ગયા. સુનંદર કે આટલો બધો જતો રહ્યા અને આ છોકરો હજી શાંત થતો રડ્યા કરે, રડ્યા કરે, રડ્યા કરે, બરાબર કરું છું. અને એ વખતે પેલી બેન પણ એક સલાહ આપી પાછી, દર વખતે આવડા હોય કઈ કઈ નું કામ કરનારા, તારી એકલી જવાબદારી છે, આના પિતા નથી, આના પિતા નથી, કામ ઠૂક્યા મંત્રાલ ને કામ ઠૂકી દીધા, એવા જાણે 600 વર્ષ જાણે પૂરા થયું લાગતું હતું. અને બરાબર આ બાજુ એવું થયું, જો પ્રભાવકતા ક્યાં કામ કરે છે, પેલા દંગીરી પણ દીક્ષા લીધેલી અને એ દીક્ષા લીધેલી ત્યાર બાદ એ નગર માં અમર છો અને સિંહગીરી મસાવ એને વિનંતી કરે છે, હું મારા ઘરે ત્યાં આગળ ગામ ની અંદર વરવા માટે જઉં. અને બરાબર જે વાત કરે છે ત્યાં તો પક્ષી નો અવાજ આવ્યો અને એ વખતે ધ્રુવ ભગવાન વિચક્ષણ હતા, જબરદસ્ત જ્ઞાની હતા, એ જુએ છે કે આ પક્ષી નો અવાજ એમ બતાવે છે આજે કોઈ અલગ પ્રકારનો વિશેષ લાભ થશે. પહેલી તો વાત આવું જયારે કે એ વખતે શિષ્ય શું વિચારા, ગોચરી જઈએ છીએ, નિર્દોષ ગોચરી લાવવાની હોય, સચિત તો વરડું ના હોય, પાણીમાં પગ પણ ના મૂકવાનો હોય, એટલે તમે સામેથી એવું કહો સચિત કે અચિત જે મળે લેતો આવજે.
અને સોનંદા તો કંટાળે હવે શું સાક્ષી આજ આ મારી સખી છે ને એ સાક્ષી અને તમારી સાથે માસબ આયા છે ને તમારા સાક્ષી બંને પક્ષે સાક્ષી હાજર છે લો લઈ જાઓ હવે દંગિરણા જોતું સીધી જોડી કરી અને એટલે મારાની અંદર મૂકી દીધો બસ હવે આજે બીજું કઈ ખપ નથી ધર્મ લાભ એમ કરીને અને ધનગીરી મુનિ એ બાળકને લઈને આવ્યા ગુરુ ભગવાનને સામે લેવા જાય છે અને લેવા જતી વખતે નારવા કરે અરે આ શું લાયા છો આટલું વજન નતા આમ ઝૂકી ગયેલા અને એમને ગુરુ ભગવાન પાંચ પરથી સામે ઉભા થઈને સામે ગયા અને એની અખી જોડી લઈ લીધી અને લઈને અરે આ શું વજનદાર વધે તો એ જાણે ઇન્દ્રનું વજ્રની ઓરણ આવ્યા છો એમ કરીને પાંચ પર મૂક્યું અને જોયું તો આ તો રૂપના અંબાર જેવો આ મજાનો બાળક અને જે શબ્દ એમના મુખમાંથી નીકળ્યા હતા કે આ શું ઇન્દ્રનું વજ્ર લઈ આવ્યા છો ચલો એક કામ કરો બાળકનું નામ કોણ અને એ વજ્ર સામે ગજબ કોટીના પ્રભાવક થયા આ રીતની પ્રભાવકતાના અધ્યાત્મની સાપેક્ષતા મુજબ થયેલી હવે અદ્ભુત કોટીની વજ્ર સામે એની આ વરાવની વિધિ અને ત્યારબાદ આગળ જતા હતા એને આગળ ભણાયા દીક્ષા વિધિ થઈ આ બધો જ ઘટના આ પ્રસંગ પર આધારિત રાખે છે આ રીતનો જ્યાં મેળ હોય ને એ વખતે આજે આપણે એક વાત પણ કરવી છે જે સત્પ્રચંદ્ર શાસ્ત્રી મહારાજ એમનો આજે સો દિવસ છે ચોમાસામાં દીક્ષા દિવસ આવે ચોમાસામાં દીક્ષા થાય જવાબ આપો ને આજનું રહસ્ય આપણે અમિત પાસે સાંભળીએ ગુરુ ભગવાન ના મુખે સાંભળીએ અને એ એમની પણ દીક્ષા એમાં કેવી કેવી પ્રભાવિતતા કામ કરી રહ્યા છે એમના હૈયના જેવા ભાવ ઉલ્લસિત થયેલા ત્યારે આ રજોના હાથમાં આવે છે અને એ પ્રસંગને લઈને આપણે પણ એક ભાવ હોવાના છે કે મને પણ સંયમ ક્યારે મળશે મને આવું રજોહણ ક્યારે મળે મારા મનમાં આવો ભાવ પેદા ક્યારે થાય કારણ કે છેવટે તવાનો એનાથી જ છે કદાચ હું લાખો કરોડ રૂપિયા દાન કરું પરંતુ જ્યાં સુધી અબજ રૂપિયા કરતા પણ વધુ મૂલ્યવાન એવું રજોહણ મારા હાથમાં ન આવે ત્યાં સુધી મને મળેલો આ માનવ ભાવ નકામો છે એ બિલકુલ ભેટ ન થવો જોઈએ હવે તો મારા જવાના દિવસો આવ્યા કેટલો જીવી છે ખબર નથી રોગો ઘેરી વળ્યા છે હવે જલ્દીમાં જલ્દી આ સંયમ મળે અથવા તો સંયમના ભાવ અંતરમાં એવો ઉલ્લસિત બને કે એ ભાવના કરતા કરતા મારા અપાર સગુણી નિદ્રા થઈ જાય અને એ ભાવના જગાવવા માટે આપણે પદોની સાથે સ્તુતિઓની સાથે એ ભાવના કેળવીશું પ્રભાવકતાનો મૂળ ઉદ્દેશ દીક્ષા છે તો આવી દીક્ષા આવો સંયમ એ મને પણ સંપ્રાપ્ત થાય આપણા
મને બધું મોડી ગયું, કારણ લગભગ 70-70 વર્ષ સુધી સંસાર ચલ્યા કરે, અને કયું નિમિત્ત હતું તો મને પણ ખબર નથી. જે નિમિત્તે મને આ રજો હર્યું, મને એમ હતું 70-70 વર્ષની ઉંમરે મને બીજા જોવાનું, કદાચ 2-3 વર્ષ પણ જો હું જીવી જઈશ તો મારો જન્મ સફળ થશે. ખબર નહીં 1, 2, 3, 4, 5, 6 વર્ષ પૂરા કર્યા, 7 વર્ષમાં પ્રવેશ કર્યો, હજુ પણ સંયમની અંદર જે નિસારતા છે, સારતા છે, સર જે સારતા છે એ જ મારા હૃદયમાં એટલી આવી નથી. બહુ વિચાર કરું છું એને શું મેળવ્યું ને શું ગુમાવ્યું. હકીકતની અંદર મેળવ્યું તો છે જ ને, પણ જે જોઈએ જેટલું જોઈએ એટલું મને મળ્યું નથી. ક્યારેક ક્યારેક મારી આંખમાંથી આંસુ પડી જાય છે કે બહુ થોડા ટાઈમની અંદર બધું સાધવાનું છે એ હું સાધી શકતો નથી. અને તેનું મુખ્ય કારણ મોહ અને બીજું આળસ, આળસ મારી જતી નથી. મારા સુપુત્ર એટલું ક્યાં જ કરે છે મને ઘણી વખત કે તમે કંઈક કરો તે કરો, ખબર નથી પડતી એ દિવસોના દિવસો પસાર થાય કરે છે, આયુષ્ય ક્ષીણ થતું જાય છે. પરંતુ જે કંઈ મને મળ્યું છે એ ખરેખર મેળવા લાયક જ હતું અને મેળ્યું છે. કારણ કે જેટલું લખ્યું હોય ને તકલીફ એ છે કે નવું લખતા પહેલા એના ભૂસવા માટે બહુ મહેનત કરવી પડે. સમજ પડી? 70-78 વર્ષ સુધી ઘરમાં રહીને મારું ઘર, મારું ગામ, મારા ફ્રેન્ડ, મારો ધંધો, કારણ કે સામાન્ય માણસ હોય ને વસ્તુ ચાલે, પણ થોડાક મહત્વાકાંક્ષી હોય એને વળી પાછું પુણ્યનો સપોર્ટ મળી ગયેલો હોય અને એમાં વળી પાછું ક્યાંક ઊંચું લેવલ મળી જાય તો થોડોક વધારે પ્રોબ્લેમ તો આવે છે. સરસ મજાનું ઘર હોય, બધા જે હજુરી કરનારા જ હોય, રૂપા અફડાકુમ હોય, સંઘમાં 15-16-17 વર્ષથી ટ્રસ્ટી હોય, બેંકમાં એમડી હોય, પણ નગરપાલિકાની અંદર ઇલેક્શનમાં જોડાયેલા હોય, નગરસેવકો બન્યા હોય, પણ ઘણું બધું કર્યું હોય, ચાચું દીધું હોય ઘણું બધું. હવે અહીંથી ભૂસવા જાય ત્યારે એનું ઉપજે, અહીંથી ભૂસવા જાય ત્યારે એનું આવે, અહીંથી ભૂસવા જાય ત્યારે એનું આવે, ચારે બાજુ વિકળાવી દેલું હોય. હકીકતની અંદર એમના માતા પિતાના એ પ્રથમ સંતાન છે. દીક્ષા એમને લેવાની હતી પરંતુ લીધી એમના ત્રીજા ભાઈ અશોક સાગર માણસ. શરૂઆત એમને કરી હોત આ પ્રોબ્લેમ ના હોત તો કદાચ મારો વાર જ ના આવ્યો. પરંતુ એમને ના લીધી અમારું ગામ એવું જેમાં 80 ઘરની અંદર 150 દીક્ષા. કેટલી? 80 ઘર. એટલે મને એટલે અહીંયા એવું જ હતું, હું તો 80 ઘર છે તો વાંધો નહીં આવે, આપણે પહોંચી વળશે. 150 માંથી 0 નીકળી જાય તો પણ સંજય બોલો ને, તો ફાયદો જ થશે. હવે તો કદાચ 5 પણ નીકળી જાય ને તો વાંધો નહીં, કોણ એક નીકળી જાય તો, કોણ એક નીકળી જાય તો બોલો. કેપ્ટન કેપ્ટન આવે ને તો એની પાસે ઘણા લોકો આવે, આવે ના આવે એમની પાછળ એમના ભાઈ જીવચંદ્ર સાગર, હેમચંદ્ર સાગર એમને દીક્ષા લીધી અને એના પછી અમે લોકો 3 ભાઈઓ અમે દીક્ષા લીધી. અમારા ઘરમાં કાયદો જન્મ થાય એ દીક્ષા માટે જન્મ થાય. પહેલો દીકરો તો સાસણમાં જ જવો જોઈએ, બીજો કદાચ અમારા ઘરમાં. અમારા ઘરમાં સૌથી મોટો હું અને મને પણ દીક્ષા મળી ગઈ.
અમારા કાકા બિપિનભાઈ એમનો પણ દીકરો એને પણ દીક્ષા મળી ગઈ લબ્ધિચંદ્ર સાગર. અમારી ફોઈ એનો પણ મોટો દીકરો એને પણ દીક્ષા લીધી પૂર્ણચંદ્ર સાગર. એમની ત્રણ ત્રણ બહેનો દીક્ષા લીધી, એમની માસીઓ દીક્ષા લીધી, એમના મામા દીક્ષા લીધી, એમની મામીએ દીક્ષા લીધી, એમના દીકરા દીક્ષા લીધી, એમની દીકરીએ દીક્ષા લીધી. બધાએ શું કર્યું? દીક્ષા જ લીધી. અને એ રહી ગયેલા અને બધા જ જે ગમે એની એડવર્ટાઇઝ તો થઈ જાય. અમે બધા પાછળ વળેલા લઈ લો લઈ લો લઈ લો, મજા આવશે. પણ બહુ નાનપણથી ધર્મના રંગે રંગાયેલા ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ છાનીમાં ચતુર્માસ કરે જ્યાં સુધી એ ન પહોંચે ને ત્યાં સુધી એમનું પ્રવચન ચાલુ ન થાય. આટલું જોડાણ ઉપદાન કરેલા ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં લબ્ધિસુરી મહારાજ, નવીન સુરી મહારાજ, વિક્રમ સુરી મહારાજ, દિગ્ગજ આચાર્ય ભગવંતોનો પરિચય અને અદભુત સાગરજી મહારાજ સાહેબ પ્રત્યેનો સન્માન, સદભાવ અને સંનિષ્ઠા ખૂબ અચલ હૃદય હવે સાગરજી મહારાજ સાહેબ, ધર્મ સાગરજી મહારાજ સાહેબ, એ બધા માટે અડધી રાતના સાંકળ, અડધી રાતે જરૂર પડે તો મેં પત્ર લખે અર્જન્ટ આવી જાઓ, ઓછામાં ઓછા 100-200 કાગળ અમને એવા પડ્યા હશે અર્જન્ટ લખેલા, અર્જન્ટ આવી જાઓ. અને બીજી દિવસ સવારે નીકળી જવાનું, ગુરુ મારી પાસે પહોંચી જવાનું, જે બી કામ હોય કામ પતાવી દેવાનું. બધું જ ગમે, ધર્મ ગમે ને? બોલો, ધર્મ ગમે કે ના ગમે? ગમે. કોઈ દીક્ષા લે ગમે કે ના ગમે? સાધુ ગમે કે ના ગમે? બોલો દીદી. પણ સાધુ થવું ગમે? ગમે, પરંતુ કોઈ આપે ગમે, લઈ લેવું ગમે, એમાં રહી ગયેલા. અને અચાનક જીવન એવું બદલાઈ ગયેલું. વિરાજભાઈ દિવસમાં 8-10 વખત તમાકુ ખાવા જોઈએ, 120 કિમામ નાખેલું, પાન ખાવાનું, ગુટકા ખાવાના, રાતના 12 વાગ્યા સુધી ચા પીવાની અને 2 વાગ્યા સુધી સંગીત સાંભળવાનું. કોઈ ક્લાસિકલ નો બહુ મોટો મોટો વ્યક્તિ છોડ્યો નથી, ભીમસેન જોશી હોય, પંડિત જસરાજ હોય, અજય ચક્રવર્તી હોય, આ બધાને અમે લાઈવ પ્રોગ્રામમાં જોયેલા, લાઈવ પ્રોગ્રામમાં માણેલા અને દરરોજ એ બધું સાંભળે. અને આવી રીતની જિંદગી થઈ ગયેલી, પિક્ચરો જોવાના, નાટકો જોવાના, ફરવા જવાનું, ક્રુઝમાં જવાનું, બધે રખડવાનું, બધે ફરવાનું, ધર્મના નામે ધર્મ કરવાનું, બાકી બધે બહાર નીકળેલે, બધું જ છૂટ. અને આ જ વસ્તુમાં એક વાર રાતના એ બેઠેલા હતા, આ બનતી સત્ય ઘટના કહું છું, રાતના બેઠેલા હતા, 11:30 પોણા 12 વાગ્યાનો સમય હતો અને અંદરમાંથી એક ચેતના જાગૃત, શું કરી રહ્યો છું, આમને આમ જિંદગી પૂરી થઈ જશે, 77 વર્ષ થઈ ગયા, આમને આમ જિંદગી પૂરી થઈ જશે, મારે કશું જ કરવાનું નથી, આ લોકો આટલું કરી રહ્યા છે, આગળ શું કેટલા બધા હતા, આ લોકો આટલું બધું કરી રહ્યા છે, હું કશું જ ન કરું અને ના કેમ છૂટે, ખાનાર હું છું તો છોડનાર પણ હું છું. અને એ રાતના વિચાર આવતા 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 એમને 12:30 વાગે નક્કી કરી નાખ્યું, બસ આપણે દીક્ષા લઈ જઈશું. અને મારો સંસારી ભાઈ એ સુતેલો હતો, ગાડી બુક કરાય, કાલ સવારે સુરત જવું છે, પણ અત્યારે શું છે 12:30 વાગ્યા છે, નહીં કાલ સવારે 5 વાગે આપણે નીકળી જવું છે, ગાડી બુક કરાવીએ અને ગાડી લઈ લેવાની છે અને આપણે સુરત જવાનું છે. પણ શું છે કે થયું છે, હું તે વખત સુરત હતો. એક વાત કહું તમને, કદાચ તમે ન કરી શકો ને, પણ અત્યારે ઇન્વેસ્ટ કરી રાખ્યો મને તો મોટી ઉંમરે કામ લાગે ને, અમે પડી દે મને, એટલે શું એકાદ છોકરાને કે એકાદ છોકરીને દીક્ષા આપી દીધેલી મને તો ઇન્વેસ્ટ કરેલું ધીરે ધીરે વ્યાજ સાથે મળે જ, અત્યારે વ્યાજ ભોગવે છે. અને એમને ઉઠાડ્યા, શું થયું છે કઈ નહીં, કશું જ નહીં, એક નિર્ણય લીધો છે, કયો નિર્ણય, દીક્ષા લેવાનો,
પ્રતિક્રમણ કરવાનું પણ ક્યારે તિથિ એક ચોમાસામાં એટલું છે તમારે જો 1.5 મહિનાનું ધર્મ કરવાનું ધર્મ ની સિઝન 1.5 મહિનો પછી છૂટું પરંતુ એ આત્મનિર્ણય એ ઉઠ્યો અને ડિસ્કસ ચાલી 2-2.5 વાગ્યા સુધી ડિસ્કસ થઈ બધા પ્રશ્નો જવાબ જંબુ સ્વામીની છે છોડતું કશું નહોતું પરંતુ જયારે છોડવું જ છે નક્કી કર્યું એટલે બધી એની પણ દલીલો યાદ રહી ગઈ યાદ આવી ગઈ અને અખરે નક્કી થયું બીજી દિવસ સવારે આવ્યા મને કીધું કે મેં આવીએ છીએ દીક્ષાનું મુહૂર્ત કાઢવાનું છે મેં કીધું હા યાર મજાકો જ છે લે કોઈ દિવસ આવો માણસ વાતો જ કરે બહાર મારે પછી 2-2 મહિના 3 મહિના જોઈએ બધું સમેટવાની અંદર બધા ઘરો છે આ છે તે છે ટ્રાન્સફર કરવાનું બેંક આ બધું લોચા બોચા બધા સીધા બધા કરવાના એટલે મારે ટાઈમ તો 2-2 મહિના જોઈએ મેં તો 2.5 મહિના થાય એટલે વૈશાખ મહિનો છે તો આવી જાય સીધો 1.5 મહિનો કાંઈ વાંધો નહીં આપણે 1.5 મહિના દીક્ષા લેશું મને તો પણ અધિક માસ મને ન લેવાય પણ કહો કે તબા કચ્છા તો બધી પ્રેમ સુરેશ જે મારા સાહેબ હયાત હતા એમને કીધું મેં અધિક માસ માં લીધેલી છે અને હું તબા કચ્છા તો બધી થઈ ગયો છું આવું મળી ગયું સરસ મજાનું અને એમનું દીક્ષાનું મુહૂર્ત એ દિવસે 9:30 વાગે અખ્યાનો જાહેરાત કરી નાખી અને જે અમારા ઘરમાં અને ગામની અંદર ભૂકંપ આવી ગયો અને ત્યાર પછી અશોક સાગર મહારાજ સાહેબ જીમચંદ સાગર મહેન્દ્ર સ્વામી માસી મારા બધા બહુ ખુશ થઈ ગયા અમારા માસી મહારાજ હતા જયવંતાસિંહજી મહારાજ અત્યંત પવિત્ર આત્મા એમને એમના માટે પોતે સ્વયં 83 વર્ષે ઓગો વણીને તૈયાર કરીને એને આપેલો તું દીક્ષા લેવાનો મને ખાતરી છે અને તે વખતે આ ઓગો વાપરવાનો છે અને એ ઓગણે દરરોજ પ્રણામ કરે પગે લાગે નમો ચરિત્ર સિદ્ધને અને આ 2 ઓગો મળી ગયો અને લોઢા ગામની અંદર બહુ સાદાઈથી બહુ સરસ રીતે બધું પતાયા પછી અષાઢ વદ સાતમના આજના દિવસે લોઢા ગામની અંદર એમને દીક્ષાનો સ્વીકાર કર્યો સેવંતી ભાઈ હતા એમાંથી શું થયું સત્વચંદ્ર સાગરજી મહારાજ સાહેબ થયા જેને નીકળવું છે એને કોઈ રોકતું નથી રોકાઈએ છે તો આપણો પ્રમાદ આપણી આશક્તિ આપણો મોહ જ રોકે છે પરંતુ અમને પણ એવું હતું 2-3 વર્ષ દીક્ષા પડી જશે 78 વર્ષ દીક્ષા લે એટલે શું થાય થોડુંક આછું થાય 78 વર્ષ સુધીનું જે લખેલું હોય એવું થોડુંક આછું થાય એટલી જ અમારી કલ્પના હતી પરંતુ એના કરતા થોડુંક સરસ રીતે ચલાવ્યું અને આ અફસોસ આમ ખોટો છે અને આમ બહુ સારો છે સમજ્યા કશું થતું નથી કશું થતું નથી વાત મજધાની એ છે કે કશું થાય નહીં એ વાંધો નહીં પણ નવું આવતું બંધ થયું ને એ બહુ મહત્વનું છે અમારા અમના બા મહારાજે પણ દીક્ષા લીધી છે એમને આજે 15-16 વર્ષ થઈ ગયા અને અત્યારે 87 વર્ષની ઉંમર છે 15 વર્ષ પહેલા મેં દીક્ષા આપી ત્યારે એમને એવું લાગતું હતું કે 2-3 વર્ષ ચાલશે ભાયંદરમાં મેં દીક્ષા આપી એમનો દીકરો વિપુલ એ પણ મને કે મહારાજ હું હવે આ ઉંમર દીક્ષા લેવી ના લેવી બધું હરખું જ છે હવે ઘરમાં પડી રહેવાનું અહીંયા પડી રહેશે એની ભાષા પણ જરા મજા નહીં પરંતુ અમને કરી બતાવ્યું અત્યારે પણ દરરોજ એકાશનું કરે છે દરરોજ એકાશનું અને દરરોજ એક જ વાત અહીંયા ક્યાં ચોમાસું લઈ આવ્યા મને લડ્યા ને દરરોજ દેરાસર જવાતું નથી વ્યાખ્યાન અમળાતું નથી અહીં લઈને બિહાર દીધા છે એકાશ શું કરવાનું આ બધી જ એમની અંદરની ઈચ્છાઓ આ ઉંમરે પણ ચરિત્ર પ્રત્યેના આવો પક્ષ એમના પણ બા મહારાજ અને આમના છે ને જો હજી તો અમને દીક્ષા લીધી છે હજી અમના જ એમનું જીવન પણ અલૌકિક હતું જે સંઘાર સજે અને જે તૈયાર થાય અને એટલો ઉત્સાહ કોઈ પણ ઇવેન્ટ હોય એ આવીને ઉભા રહી જાય ઇવેન્ટનો દીદાર બદલાય એટલી સરસ એમની કલા મોટિવેશન કરવાની વાલ્કેશ્વરના ઉપાશ્રમની અંદર એક કાયમ માટેની મધુર સુર આપતી વાંસળી હતી અને અચાનક એમનો ભાવ થયો અને દીક્ષા નક્કી થઈ અને દીક્ષા લઈ લીધી હવે અમારા બધા બેઠા છે આ ઈલાબેન છે
बाहर थी रिक्शा लेवा माटे यहाँ तमने कोई शरम नहीं आती તમે ગઈ વખતે તમને જ મળ્યા વૈશાખ મળે હું તો લઈ લો હવે દીક્ષા તમારી પપ્પે દીકરીઓ દીક્ષા લીધી છે થોડા ઘાવ થયા છે અહીં આવ્યા છે એમની સાથે રહી રહ્યા છે કલ્પ પ્રજ્ઞાસિંહ મારા સાહેબ એ પણ બે બહેનો છે આ અને પૂર્ણ પ્રજ્ઞાસિંહ મારા સાહેબ તો આ બધા જ નિમિત્તો કેવા મજાના છે આ બધા છે ને આ ફેશન ડિઝાઇનર છે આ ભણેલા છે આ ગણેલા છે આ કેવા કેવા બધા છે આ બધા કાંદીવલીના જ છે આ બધા સાધુ ભગવંતો છે ને એમાં મેજોરિટી બધા કાંદીવલીના છે અને આ બધાની ચારિત્ર જીવનનો પક્ષ છે ઉભો થઈ જાય એ માણસ ક્યાં ક્યાં પહોંચી શકે છે આપણે આવું એક સરસ મજાનું નિમિત્ત બન્યું અને બીજા અષાઢમાં થઈ એટલે અષાઢ વદ હતી બાકી ચોમાસામાં દીક્ષા થાય નહીં અમે દીક્ષા ચોમાસામાં થઈ નથી પરંતુ પહેલા અષાઢ વદ સાતમના દિવસે થઈ અને બીજા અષાઢ સાતમના વડ દીક્ષા થઈ એટલે અત્યારે હવે શું થાય ખબર છે પહેલા વડ દીક્ષા દિવસ આવે પછી દીક્ષા દિવસ આવે પહેલા સિદ્ધ ભગવાન આવે પછી અરિયલ પરમાત્મા આવે તેની અમે હાલત અને બહુ સરસ રીતે જીવી રહ્યા છે અત્યારે અમને લગભગ છત્રીસ ભગવાન તપની ગોળી થઈ ગઈ ખૂબ સુંદર મજાની આરાધના પાંચસો આંગળ થઈ ગયા છે હું એમ કહું છું આગળ તો શરીર બળે જેટલું વધાય એટલું વધાય માનસિક બળે આપણે ખૂબ આગળ વધવાનું હોય છે કારણ કે શરીર તો એની લિમિટમાં જ ચાલવાનું છે મનની લિમિટ ક્યારે ઘરડી થતી નથી અને મનની લિમિટથી આપણે આગળ યાત્રા વધારીએ એવી જ એક મંગલમય શુભકામના આજે આપણે વ્યક્ત કરીએ છીએ ઇલેવન જલ્દી જલ્દી પર કરાવજો અને અત્યારે આપણે અક્ષત લઈને આપણે એવી શુભકામનાઓ આપીએ શ્રી સંઘ સાથે ભગવંતો અને અમે સૌ વધારે વધારે સારું લાંબુ આયુષ્ય પરમ કેવું આરોગ્ય પૂર્ણ આયુષ્ય અને હું કહું છું આરોગ્ય શરીરનું રહે કે ન રહે પણ મનની સમાધિ મનનું પ્રેઝન્ટેશન કે સ્વસ્થ હોય આટલું બધું આપણને મળ્યું છે આટલું બધું એટલે અણહદ મળ્યું છે કોઈ પણ વાતે અછત ન થાય એવી સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે તો એ સ્થિતિની અંદર ખૂબ સરસ રીતે આપણે સંયમ જીવનની તમે વધુ ને વધુ આરાધના કરો વધુ ને વધુ સાધના કરો અને મનના યોગે છે મોક્ષ સુધી તમે આને એટલા મોક્ષ સુધી ત્યાં સુધી પહોંચી જાઓ એવી મંગલમય આપણે સૌ શુભકામના કરીએ સિદ્ધતપના બેસનારનો આજનો પ્રથમ દિવસ અત્યારે બેસણું થશે મંત્રીબેન પકુલભાઈ જૈનની પરિવાર તરફથી આજે બેસણું થશે ખૂબ સુંદર મજાનો લાભ સૌએ પ્રાપ્ત કરવાનો છે આજે બપોરે જાહેરાત હું જ કરી દઉં છું આજે બપોરે 2:30 વાગે બરાબર છોકરાઓની બાળકોની શિબિર છે ખૂબ ઘરમાં રહેલા તમામ બાળક બાળિકાઓને 2:30 વાગે અહીંયા મોકલી દેવાના બહેનોની શિબિર પણ ગેમ થતું છે કે નહીં આજે કાલા વાગે